ભુજ મહાનગરપાલિકા દ્વારા અથવા પાલિકાએ નક્કી કરેલ વિભાગે બનાવેલા રોડ ઉખડવા લાગ્યા છે અને નબળી કામગીરી છતી થવા લાગી છે. ભુજ નગરપાલિકાએ વોર્ડ નંબર 2, 3 તથા 4 અને અન્ય જગ્યાએ રોડ બનાવ્યા છે, પણ હજુ એક વર્ષમાં તો રોડમાં કાંકરીઓ દેખાવા માંડી છે. ભુજની મહેંદી કોલોની, અનિશા પાર્ક, શેખ ફરિયા, દાદુપીર રોડ, લાલ ટેકરી, હોસ્પિટલ રોડ વગેરે રોડ ક્યાંક નવા બનેલા છે, ક્યાંક રિપેર કરેલ છે. નવા બનાવવામાં કે રિપેરિંગ કામમાં કોઈ ગુણવત્તા જળવાઈ નથી તેમ લોકો કહી રહ્યા છે. આ બાબતે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આના માટે બાંધકામ વિભાગ જે છે બાંધકામ વિભાગ પાસેથી માહિતી મંગાવી છે કે આ કામો કયા પ્રકારે કઈ ગ્રાન્ટમાંથી થયા હતા અને એના એગ્રીમેન્ટની શરતો શું હતી. કારણ કે જે તે સમયે અમારા સમયમાં 3 વર્ષનો મેન્ટેનન્સ પીરિયડ મેં રખાવ્યો હતો, હવે એ વસ્તુ કન્ટિન્યુ છે કે નહીં એ એક તપાસનો વિષય છે ને બાંધકામ વિભાગ પાસે માહિતી માગી છે. જો એ ગેરંટી પીરિયડમાં હશે 3 વર્ષના મેન્ટેનન્સના તો એ કોન્ટ્રાક્ટરે એનું રિસર્વિસિંગ કરી આપવું પડશે. ના, જનરલી ગેરંટી પીરિયડ અમે જે રાખ્યો હોય છે એ 3 વર્ષનો હોય છે. હવે આ કામો જે થયા છે 1-2 વર્ષમાં એ સમયગાળા દરમિયાન એગ્રીમેન્ટમાં કોઈ શરતોનો બદલાવ થયો છે કે નહીં એની જ વિગત બાંધકામ વિભાગ પાસેથી માંગી છે. એના માટે જ એગ્રીમેન્ટની અંદર માનો કે આવું નબળું કામ થયું હોય તો જે બાંધકામ વિભાગ છે, કન્સલ્ટન્ટ છે, એ બધાની જવાબદારી નક્કી કરવાની થાય છે. પ્લસ જે એજન્સી છે તેના પેનલ્ટી ક્લોઝ જે હોય એગ્રીમેન્ટની અંદર એ પેનલ્ટી ક્લોઝ કરી અને એની પાસેથી રકમ પણ વસૂલ કરવાની થાય છે. ભુજ પાલિકા દ્વારા થતા કામોની ગુણવત્તા તથા અન્ય બાબતો સામે વારંવાર આંગળીઓ ઉઠી છે. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મફત કરાવવા છે.